છોતેર અંશ બોતેર પોઈન્ટ એટલે કે શૂન્ય અંશ હજાર એકસો શુક્રવારે બંધ રહેલો ચારસો છોતેર ઐતિહાસિક સપાટીએ જઈને આવ્યો હતો જ્યારે નીચામાં આઠ સેન્સેક્સ ઓગણસાઠ હજાર આઠસો અગિયાર અંશ પોઈન્ટની સપાટીએ જઈને આવ્યો હતો શુક્રવારે જે માર્કેટ કેપ બસો છાસઠ અંશ છત્રીસ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું એ આજે રૂપિયા બસો સડસઠ અંશ એકતાલીસ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું એટલે કે માર્કેટ કેપમાં એક અંશ શૂન્ય પાંચ લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો દિવસના અંતે ત્રીસ સ્ક્રીપમાંથી કુલ વીસ સ્ક્રીપ વધી હતી જ્યારે દસ સ્ક્રીપ્ટ ઘટી હતી આ ત્રીસ સ્ક્રીપ્ટમાંથી જે વીસ સ્ક્રીપ વધી હતી એમાં મારુતિ પાવરગ્રીડ આઈટીસી એનટીપીસી એસબીઆઈ કોટક બેંકના શેર્સ સૌથી વધારે વધ્યા હતા જ્યારે ટીસીએસ ટેક મહિન્દ્રા ઇન્ફોસિસ એચસીએલ એલ એન્ડ અને રિલાયન્સ આ જે કંપનીના શેર્સ છે એક ઘટ્યા હતા યુટિલિટી પાવર અને ઓટો ઇન્ડેક્સમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો હતો આદિત્ય બિરલા સનલાઇફ એએમસીનો આઈપીઓ જે છે એ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આજે લિસ્ટ થયો હતો છસો પંચાણું રૂપિયાથી લઈને સાતસો બાર રૂપિયાની બેન્ડ ધરાવતો આ કંપનીનો શેર્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ત્રણ રૂપિયાના વધારા સાથે સાતસો પંદર રૂપિયા ઉપર લિસ્ટ થયો હતો કંપનીનો આ આઈપીઓ ઓગણત્રીસ સપ્ટેમ્બરે શરૂ થયો હતો અને પહેલી ઓક્ટોબર સુધી ચાલ્યો હતો જે દરમિયાન કંપનીને બે અંશ સત્યાવીસ કરોડના શેર સામે ચૌદ અંશ ઓગણસાહીઠ કરોડ શેર્સની અરજી પ્રાપ્ત થઈ હતી દિવસના અંતે કંપનીનો આ શેર છસો નવ્વાણું અંશ પાસઠ પર બંધ રહ્યો હતો કે ટ્રેડિંગ દરમિયાન આ શેર ઊંચામાં સાતસો એકવીસ રૂપિયા સુધી જઈને આવ્યો હતો જ્યારે નીચામાં તે છસો છન્નું રૂપિયા સુધી જઈને આવ્યો હતો નોંધનીય છે કે આદિત્ય બેલા સનલાઇફ એમસીએ આદિત્ય બિરલા કેપિટલ અને સનલાઇફ એમસી વચ્ચે થયેલા જોઈન્ટ વેન્ચરથી નિર્માણ થયેલી એક કંપની છે જે ઓગણીસોને ચોરાણુંમાં સ્થાપવામાં આવી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર્સ આજે ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે એટલે કે અગિયારમી ઓક્ટોબરે બાવન અઠવાડિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં કંપનીના શેર્સમાં બે ટકાનો વધારો જોવા મળ્યો હતો જેના બાદ કંપનીના આ શેર્સ બે હજાર સાતસો ચોવીસ રૂપિયા સિત્તેર પૈસાના ઉચ્ચ સ્તરે જઈને આવ્યો હતો નોંધનીય છે કે કંપનીએ આરઈસી ગ્રુપની આરઈસી સોલાર હોલ્ડિંગ્સમાંનો સંપૂર્ણ હિસ્સો હસ્તગત કર્યા બાદ આ વધારો નોંધાવ્યો હતો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની સબસીડરી કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર એટલે કે આરએનઇએસએલએ ચાઇના નેશનલ બ્લુ સ્ટાર ગ્રુપ પાસેથી આરઈ સોલાર હોલ્ડિંગ્સમાં સંપૂર્ણ હિસ્સો હસ્તગત કરવાની જાહેરાત કરી હતી કંપનીએ આ જે સંપૂર્ણ હિસ્સો છે એ સાતસો એકોતેર મિલિયન ડોલર્સમાં ખરીદ્યો છે કરગિસ્તાનમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ભારત સરકારે બસ્સો મિલિયન અમેરિકી ડોલરની લાઇનઅપ જે ક્રેડિટ છે લાઇન ઓફ ક્રેડિટ એ આપવા માટેના કરાર કરી લીધા છે આ કરાર ભારતના એક્સટર્નલ અફેર મિનિસ્ટર એસ જયશંકર અને કિર્ગિસ્તાનના મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ રસુલન કઝાકબેન વચ્ચે સાઇન કરાયા હતા આ કરાર અને બેઠકની માહિતી એસ જયશંકરે ટ્વિટરના માધ્યમ આપી હતી નોંધનીય છે કે એસ જયશંકર ત્રણ દેશોની ચાર દિવસની વિદેશ યાત્રા પર છે જેમાં તેઓ કિર્ગિસ્તાન કઝાકિસ્તાન અને અર્મેનિયાની મુલાકાત લેવાના છે આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સાથે આ દેશોના દ્વિપક્ષીય કરારને બનાવવાનો છે છે કે કિર્ગિસ્તાન સાથે કરાર કરવામાં આવ્યો છે જે કરાર છે એમાં વિદ્યાર્થીઓ માટે વિઝા અંગેના નિયમોમાં રાહત આપવા અને ડિફેન્સના મામલે સકારાત્મક વલણ અપનાવી આગળ વધવાના મામલે સમીક્ષા કરવામાં આવી હતી વિદેશ મંત્રી એસ જયશંકર સોમવાર અને મંગળવારે કઝાકિસ્તાનમાં રહેશે જ્યાં તેઓ છ મીટિંગ અટેન્ડ કરવાના છે અને ત્યારબાદ તેઓ મંગળવારે અને બુધવારે સારા સમાચાર સામે આવ્યા છે નાણાકીય વર્ષ બે હાજર બાવીસના શરૂઆતમાં જે છ મહિના વિત્યા છે એ છ મહિનામાં પ્રાઇવેટ ઇક્વિટી રિયલ એસ્ટેટ સેક્ટરમાં અંદાજે એક અંશ આઠ અબજ ડોલર રૂપિયાનું રોકાણ કર્યું છે એક રિપોર્ટમાં જાહેર કરાયેલા આંકડા મુજબ ઓફિસ સેગમેન્ટમાં અંદાજે તેત્રીસ ટકા જેટલું વધારે જોવા મળ્યો છે જે પાંચસો એકાણું મિલિયન ડોલરનો જે પ્રાઇવેટ ઇક્વિટી છે એ કંપનીઓએ ફંડિંગ કર્યું છે જ્યારે સ્થાનિક ફંડ કરતાં રોકાણકારોમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે ફોરેન ફંડમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યાં સુધી રેસિડેન્શિયલ સેક્ટર એટલે કે આવાસીય સેક્ટરની વાત છે તો એમાં કુલ જે પ્રાઇવેટ ઇક્વિટી ફંડનું બાવીસ ટકા જેટલું યોગદાન જોવા મળ્યું હતું જે નાણાના આપણે ગણતરી જોઈએ તો નાણાંની ગણતરીમાં એ આંકડો મિલિયન ડોલર જેટલો છે મહામારીના કપરા સમયમાંથી ગુજરાતીઓ તહેવારોની ઉજવણી કરવા ઉત્સુક થયા છે જેના કારણે વિવિધ સેક્ટર પર પોઝિટિવ અસર જોવા મળી રહી છે અને એ અસરને પગલે ગોલ્ડ જ્વેલરીમાં ગ્રાહકોની મોટા પાયે ખરીદી શરૂ થઈ ચૂકી છે જ્વેલરી ઇન્ડસ્ટ્રીના કુલ વાર્ષિક વેચાણમાંથી માંથી ઓક્ટોબરથી ડિસેમ્બર એમ ત્રણ મહિનાનો કુલ વેપારનો જે હિસ્સો છે એ ચાલીસ ટકાથી પણ વધારે રહ્યો છે ગુજરાતનું વાર્ષિક જ્વેલરી માર્કેટ પંદર હજાર કરોડથી પણ વધુનું છે અને તેને ધ્યાનમાં લેતા આ ત્રણ મહિનામાં જ કુલ પાંચ હજાર કરોડથી પણ વધારાની જ્વેલરીનું વેચાણ થશે તેવું નિષ્ણાતો દર્શાવી રહ્યા છે સોનાની કિંમતોને ધ્યાનમાં લેતા લોકોનું હવે બાવીસ કેરેટને બદલે અઢાર કેરેટ રોઝ ગોલ્ડ તરફ આકર્ષણ વધ્યું છે રોઝ ગોલ્ડ જ્વેલરીની ગુજરાતમાં મોટા પાયે ડિમાન્ડ પણ વધી રહી છે જેમાં ગ્રાહકોને જ્વેલરીની ખરીદીની સાથે બજેટ પણ સચવાઈ જાય એવી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે રોઝ ગોલ્ડ અને સામાન્ય એટલે કે બાવીસ કેરેટની જે જ્વેલરી છે એ વચ્ચે જે ભાવ છે એ ભાવમાં પણ પ્રતિ ગ્રામ સરેરાશ આઠથી દસ હજાર રૂપિયાનો ફરક જોવા મળી રહ્યો છે ગુજરાતમાં અત્યારે જ્વેલરી વેચાણમાં રોલ્ડ જે રોઝ ગોલ્ડ છે એનો હિસ્સો અંદાજે પચાસ ટકા કરતાં પણ વધારે છે ઇટાલિયન ફેશન બ્રાન્ડ બેન્ટન અને ટાઈમેક્સ ઇન્ડિયાએ ભારતીય બજારમાં બેન્ટન ટાઈમવેર નામનું કલેક્શન લોન્ચ કર્યું છે આ કલેક્શનમાં કંપનીએ બેતાલીસ નવી ઘડિયાળો લોન્ચ કરવા કરી છે આ વર્ષે એપ્રિલ મહિનામાં બેન્ટન અને ટાઇમેક્સ વચ્ચે કરાર થયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી બેન્ટન કંપનીએ દાવો કર્યો છે કે તેના ઘડિયાળના જે આ કલેક્શન છે એને લીધે ગ્રાહકોને સંતોષકારક અનુભવ પ્રાપ્ત થશે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે એટલે કે એન એફ આર એ કટિહારથી ગુવાહાટી સુધી હાઈ ડેન્સિટી નેટવર્ક એટલે કે એચડીએનના કુલ છસો ને ઓગણપચાસ રૂટ કિલોમીટર એટલે કે બાર હજાર ચોરાણું ટન કિલોમીટરનું વિદ્યુતીકરણનું કાર્ય પૂરું કરી લીધું છે આ કામને લીધે હવે દેશના તમામ મોટા શહેરોને એકબીજાથી જોડી શકાશે ઉત્તર પૂર્વીય વિસ્તારમાં હરિયાળી પરિવહન પૂરું પાડવાની સાથે ગુવાહાટી સુધી આ રેલવે વીજળીકરણ પર થતાં એચ એસ ડી ઓઇલના ખર્ચનો જે પેઠો છે એ વાર્ષિક અંદાજે ત્રણસો કરોડ રૂપિયાનું વિદેશી જે નાણું છે એની બચત કરી શકશે એચએસડી તેલનો વપરાશ દર મહિને લગભગ ત્રણ હજાર ચારસો જેટલો ઘટશે આ ઉપરાંત ગુવાહાટીથી કટિહાર અને માલદા ટાઉન વચ્ચે મુસાફરીનો સમય પણ બે કલાક સુધી ઘટવાની શક્યતા છે કારણ કે ટ્રેનો પણ હવે વધુ ઝડપથી દોડી શકશે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સાથે જ ક્રૂડ ઓઇલની વધતી માંગ અને ઓપેક પ્લસનું ઉત્પાદન વધતું ન હોવાને કારણે કિંમતો ઝડપથી ઉછળી રહી છે અને વધી રહી છે આવી સ્થિતિમાં ક્રૂડ ઓઇલ માર્કેટના ચોખ્ખા આયાતકાર ભારત માટે બળતણ તેલના ભાવો પર અંકુશ પણ વધી રહ્યા છે ચોવીસ સપ્ટેમ્બરના રોજ પછી જે પેટ્રોલનો ભાવ છે એમાં સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા સાત દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેને લીધે સામાન્ય જે નાગરિક છે એના ખિસ્સા પરનો ભાર પણ વધી રહ્યો છે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ફરી એકવાર ત્રીસ પૈસા પ્રતિ લિટર અને ડીઝલ પાંત્રીસ પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે નવા વધારા બાદ પેટ્રોલ હવે એકસો ચાર રૂપિયાના ચુમ્માલીસ પૈસા પ્રતિ લિટરમાં વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ ત્રાણું રૂપિયા સત્તર પૈસા પ્રતિ લિટરમાં વેચાઈ રહ્યું છે આ સાથે બિઝનેસ બુલેટિન અહીં સમાપ્ત થાય છે વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ગુજરાત